તો આ તરફ પાટણમાં પણ તીડના તાંડવથી ખેડૂતો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. સાંદલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં તીડે આતંક મચાવ્યો છે. ભાભર અને સુઈગામના ગામોમાં પણ તીડનો ખતરો છે. તીડ ભગાડવા માટે ખેડૂતો રાતભર પહેરો કરી રહ્યા છે અને તીડને ભગાડવા માટે અવનવા નુસખા અજમાવી રહ્યા છે. સાંદલપુરના ગ્રામ્ય વિસ્તારમાં પણ તીડના કારણે ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાત્રે પહેરો ભરીને ખેડૂતો તીડને ભગાડવાના પ્રયત્નો કરતા હોય છે. અલગ અલગ નુસખાઓ અજમાવીને તેઓ તીડને પોતાના ખેતરમાંથી દૂર કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે, પરંતુ તીડની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમની સંખ્યા સતત વધી રહી છે, જેના કારણે ખેડૂતને જાણે કે ચારે તરફથી માર પડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. જોઈ શકો છો આપ આકાશમાં કે કેટલી મોટી સંખ્યામાં તીડનો આ જથ્થો આવી પહોંચ્યો છે. લગભગ 30-35 કિલોમીટરના અંદરમાં તીડનું આક્રમણ જોવા મળી રહ્યું છે અમારા સરહદી ગામોમાં. જો આવા તીડો જો ખેતરોની અંદર નહીં પણ આ વિસ્તારની અંદર 12-24 કલાક રોકાઈ જાય તો કોઈ પણ ખેડૂતને ખેતરે જવા વારો રહેતો નથી, અને તંત્ર લગભગ અધી ઉધી તો કંઈ ફરે છે, નાટા મારે છે, જુએ છે. ખેતરમાં તીડ પડ્યા તો બહુ કલાકની અંદર તો બધા સાફ કરી નાખે છે. જીરું હતું આ તો જીરું કાપી નાખ્યું છે. 12 કલાકમાં જો રહે ને કંઈ ના વધે. ખાસ કરીને તીડ આકાશી તીડ જ્યારે ઉડતા હોય ત્યારે ઊભા પાકમાં બેસે નહીં, એ માટે વાસણો ખખડાવી અને એ રીતે તીડને પોતાના ઊભા પાકમાં ના બેસવા દે એ પ્રકારેના પગલાં લેવા માટે ખેડૂતોને ખાસ જણાવવામાં આવે છે. ગામડે ગામડે ફરી અમારે જે ટીમો જે કરી એ ખેડૂતોને સમજૂતી આપી રહી છે, તેમજ અમે રિક્ષા મારફત પણ બોર્ડર વિસ્તારના જે ગામો છે એમાં પ્રચાર પ્રસારની કામગીરી પણ કરી રહ્યા. સંવાદદાતા યશવંત જોડાઈ ગયા છે. યશવંત, પાટણમાં પણ તીડનો આતંક સામે આવ્યો છે, પાટણમાં તીડને ભગાડવા માટે શું કામગીરી કરવામાં આવી રહી છે? પ્રિયંકા, ચોક્કસથી જે રીતના બનાસકાંઠામાં તીડે આક્રમણ કર્યું હતું ત્યારબાદ તે જ તીડ દ્વારા ક્યાંક ને ક્યાંક જે હતું પાટણ તરફ તેનું આક્રમણ રહ્યું હતું. સ્વાભાવિક રીતે જે છેલ્લા 24 કલાકમાં તીડ દ્વારા આક્રમણ થયું છે તેને તે ત્યારે ક્યાંક ને ક્યાંક 35-40 કિલોમીટર જેટલો જે વિસ્તાર છે તે પ્રભાવિત થયો છે. જે ગઈકાલે રાત્રિથી જ કહી શકાય કે આ તીડ જે છે તે 3 ઝુંડમાં તે ફેલાઈ ગયા છે. પ્રથમ ઝુંડની વાત કરવામાં આવે તો લુદ્રા, એડુવા, બેડા, તનવાડ, વડપગ, તો બીજું ઝુંડ છે જે ગુભારખા રોડ રડકાસ રોડની, તો ત્રીજું ઝુંડ સુઈગામના બાજુ પાટણ માતપુરા બાજુ દેખવા મળ્યું છે. આ તમામ પ્રકારના જે ઝુંડો છે તે અત્યારે ખેતરોમાં ક્યાંક ને ક્યાંક જે મોટા પ્રમાણમાં પાકને નુકસાન કરી રહ્યા છે. આ પાકને નુકસાન થતું બચાવવા માટે ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા નિર્દેશ તો કરવામાં આવી રહ્યા છે, પરંતુ જે કહેવામાં આવે તો ખેડૂતોને અત્યારે મોટા પ્રમાણમાં 50%થી પણ વધારે નુકસાન પહોંચી ગયું છે. સ્વાભાવિક રીતે જો વાત કરવામાં આવે તો ખેડૂતો દ્વારા અત્યારે ક્યાંક ને ક્યાંક થાળીને વેલણ દ્વારા તેમને ઘોંઘાટ કરીને તેમને ભગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, તો ક્યાંક ને ક્યાંક તે પાકોને અમુક વાર સળગાવીને ધૂણો કરીને તે પણ તેમને નીકાળવાનો પ્રયાસ કરવામાં આવે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે દેખવામાં આવે તો આ જે તીડ છે તે દિવસે ને દિવસે જે બ્લડિંગ કરતા હોય છે, ઈંડા મૂકતા હોય છે, તેના કારણે તેમની સંખ્યામાં વધારો થતો જાય અને મુશ્કેલીમાં પણ ખેડૂતોનો વધારો થતો જાય છે. જી યશવંત, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ જાણકારી માટે. તો પાટણમાં પણ તીડના ધાડા ધાડાએ આતંક મચાવ્યો છે. આગળ જોઈશું.